નમસ્કાર મિત્રો, હું દીપક વાઘેલા આદિ ક્રિએશન તરફથી આપ સૌનો સહે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયો જોતી વખતે જ્યારે અમારી ટીમ જ્યારે પ્રોડક્શન હાઉસ તરીકે કામ કરતી હોય, જ્યારે એડિટિંગ ટીમ એડિટ કરતી હોય કે શૂટિંગ ટીમ શૂટિંગ કરતી હોય, એ વખતે અમને પોતાને એટલો સારો અનુભવ થયો હતો કે જાણે એની અંદર આ વિડીયોમાં ખોવાઈ જઈએ. અને જે વચ્ચે વચ્ચે જે મહેશ નરેશજીના જે ગીતો જે મૂકેલા છે, એ ગીતો સાંભળતી વખતે જે જૂની યાદો તાજી થઈ હોય આપને પણ, તો આપ સૌ લોકો અવશ્ય કમેન્ટમાં જણાવજો કે આપ લોકોને કેવું ફીલ થયું, એ વિશે અમને ચોક્કસ જણાવશો. અમને ખૂબ આનંદ થશે. અને આ માત્ર ને માત્ર મહેશ અને નરેશજીના ને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ એક પ્રોગ્રામ હતો. જો આપ સૌ લોકોને આ વિડીયોઝ ગમ્યા હોય, આ સિરીઝ ગમી હોય, તો આપ સૌના મિત્ર વર્તુળ પરિવારજનોમાં આ વિડીયો વધુ ને વધુ શેર કરો. અને આદિ ક્રિએશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, મહેશ નરેશના સંભાળના ભાગ એક, ભાગ બે, ભાગ ત્રણ યુટ્યુબ ઉપર આજે પણ ધૂમ મચાવી રહ્યા છે. જે આપનો સાથ અને સહકાર જે અમને મળ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મહેશ નરેશના સંભાળના ભાગ ચાર, જેમાં એમની આગળની ફિલ્મી જર્ની અને એમને મળેલા ઘણા બધા એવોર્ડ્સ, એના વિશે આપણે પથિક આદિત્ય સાથે વાતચીત કરીશું. ભાગ ચાર, મહેશ નરેશના સંભાળના, એટલે ગુજરાતનું અનમોલ રતન મહેશ નરેશ. ગોરી તારી ઊંચી રે મેડી ને ઊંચા મો, ગોરી તારી ઊંચી રે મેડી ને ઊંચા મો, ગોરી તારી ઊંચી રે મેડી ને ઊંચા મો, નારે નારે હું નાયાવો, નારે નારે હું નાયાવો, હે નારે હીરોઈન જોડે મેં કામ કર્યું છે. ઓકે ઓકે ઓકે. એવું હવે આપણે જાણતા હોઈએ છીએ ઘણી વખત કે એક જ હીરોની કોઈ એક હિરોઈન સાથે ઘણી બધી ફિલ્મો આવે, ત્યાં લોકો ઘણી બધી વાતો ગરબડ છે અથવા જયારે ગુજરાતી ફિલ્મોમાં આવ્યા અને જયારે સુવર્ણકાળ ચાલતો હતો, નરેશભાઈ આવ્યા પછી એમણે એમની પોતાની જોડી બનાવી અને પ્રેક્ષકો સ્વીકાર્યું. ધૂમ મચાવી એમની ફિલ્મો, હાજી ગીતો, સાહેબ ગીતો, લોકો ઓડિયન્સ થિયેટરોમાં નાચે તો પછી Thank you.
રે નહીં રે ભૂલાય નહીં નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય નહીં નહીં રે ભૂલાય સાજણ તારા સંભારણા હો સાજણ તારા સંભારણા એટલે એવા નરેશ કનોડિયા સાહેબ પોતે કહેતા કે હું જયારે આઉટડોર શૂટિંગમાં જાઉં ને તો મારા ધર્મ પત્ની રેણુ બેન રેણુ તરીકે બોલાવતા એવા રતન બેન શૂટિંગમાં હાજર હોય બરોબર બરાબર અને જેટલા દિવસ શૂટિંગ ચાલે ત્યાં સુધી રતન બેન એમના ખાવા પીવાનું બધું આમ તો ત્યાં વ્યવસ્થા હતી પણ પોતે હાથની રસોઈ બનાવીને ખવડાવતા પણ રતન બેન ના મનમાં ક્યારેય એવું નથી આ વસ્તુ પ્રોફેશનલ હતી બરાબર અને નરેશભાઈ પોતે એ સ્થળ ઉપર હોય એ ગીતમાં હોય એ ડાયલોગમાં હોય ત્યાં સુધી એ ફિલ્મોમાં હતા એ ઉતરી જાય એટલે નરેશ કનોડિયા એમણે કોઈ દિવસ એવી નજરથી જોઈ નથી મીડિયા વાળાએ કોઈ દિવસ એમના આગળ આગરી કરી નથી પણ નરેશભાઈ નિખાલસ માણસ હતા દરેકની સાથે બોલવું ચાલવું પણ એમના નિખાલસતા હતી કોઈની જોડે એમનું અભિનય તો વાત જ ના થાય ને સવાલ જ નહીં કારણ કે મહાદેવના ભગત હતા સાચી હા એ પ્રોફેશનલ જ્યાં સુધી એમને બોલવાનું ચાલવાનું ડાન્સ કરવાનું ગીતો ડાયલોગ બોલવાના એ પોતું સીમિત રહ્યા અને ઉતરી ગયા પછી કઈ અને આ વસ્તુ એમના ફેમિલી અચ્છા આ વસ્તુ ફેમિલી વાળા તો માનતા હતા કે સાહેબ આ બાબતમાં કોઈ મીડિયા વાળા એમને ચગાયા જ નથી બરોબર એટલા બધા નિખાલસ કોઈ દિવસ એમનું નામ ક્યાંય જોડાયું નથી નહીં તો મીડિયા એમને છોડે નહીં તો મિલેનિયમ મેગા સ્ટાર હતા પણ દરેક હિરોઈન શોધે એમણે નિખાલસતાથી સારી ભાવનાથી સુંદર ફિલ્મો આપી લોકોનું મનોરંજન કરેલું બરાબર એટલે એ બાબતમાં તો ચોખ્ખા જ હતા એ તમને ક્યારે એવું ના જી ના ના જયેશભાઈ નરેશ કનોડિયા સાહેબ ની સૌથી સફળ અને લોકપ્રિય જોડી ફિલ્મમાં બની હોય તો સ્નેહલતાજી નો રંગ ને તારી રંગો જોડે તારી તારો મુખ જોવું મારે હરી ધારી તારી ફૂલ નો રંગ ને તારી રંગો જોડે તારી તારો મુખ જોવું મારે હરી ધારી ધારી શાને શર્મા લોકોના તો મગજમાં એમ ગામડાઓના અભણ માણસો ગામડાઓના તો કે ભાઈ નરેશ કનોડિયા એ આ લગ્ન કરેલા છે બરોબર કનોડિયા સાહેબ કહેતા હતા કે ભાઈ મેં લગ્ન નથી કરેલા બરોબર સ્નેહલતા તો મારી હિરોઈન છે કોણે બનાવ્યું છે છે કોઈ એટલે મારા સિવાય બીજી પણ કોઈ છે હા મારા મા બાપ
મને એની હારે પરણાવવા માંગે છે. મારા જીતા તો બીજી કોઈને પરણી, પણ મા બાપ નું કેવું તો માનવું જ પડે ને. તો મા બાપ ને એમ કહેવાની તારામાં તાકાત નથી કે તું મને દલડું દે બેઠો? વાતો તો બહુ મોટી મોટી કરતો તો હવે થઈ ગયો ને માવડિયો. પણ મુળાંદે, હવે જા જા પણ વાળા. તું શું સમજે છે? તો મને નહીં પરણે તો શું જીવનભર કુંવારી રહી જઈશ? અરે મારે ઘેર તો સવાર સાંજ મૂર્તિયાઓને હાર નિહાર લાગે છે. એ તો તારી હારે મન મળી ગયું તું એટલે બાકી હું પરણવા ધારું ને તો તારા કરતા સવાયા મરદ ને પરણી શકું એમ છું. ને હવે જોજે એમ કરીને જ બતાવીશ. પણ મુળાંદે, મા બાપ ને કહેવાની મારી વાત તો સાંભળ, જઈને સંભળાવ તારી રોટલા ઘડવા વાળી ને. મુળાંદે હું તો મશ્કરી કરતો હતો. તારા ઘરે તો સાત સાત લક્ષ્મી રતન બેઠેલા છે કે બરોબર? એટલે જે લોકોના મગજમાં એવું ઇમ્પ્રેશન હતી, હાજી હાજી, જે શિક્ષિત પ્રજા સંમતી હતી બરોબર છે કે શ્રીલતા જોડે આ તો ખાલી અભિનય અભિનય, પણ જે ગામડા અભણ માણસો એમણે ખેતર ને ઘર સિવાય કઈ જોયું ના હોય, એમનો તો નરેશ ને સ્નેહલતા પતિ પત્ની દેખાતા હતા. એટલે નરેશભાઈ ઘણા પ્રોગ્રામો માં ચોપડ કરતા, એટલે આ ભાઈ મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારે તો બે દીકરા ને એક દીકરી છે બરોબર, અને સ્નેહલતા એ મારી ઘરવાળી નથી, ખાલી પિક્ચર માં જ છે. કઉ છું કઈ જા તો નથી થઈ ને? જે સવાલ મારે તમને પૂછવો જોઈએ એ તમે મને પૂછો છો. આજે તમે ન હોત તો મારો શું એ થા? તમારો કેટલો ઉપકાર માનું. એ તો મારી ફરજ હતી. પણ તમે આ વેળાએ નદી કાંઠા તરફ કેમ? રાત દિવસ જેના સપનાઓ જોઉં છું ને એની શોધમાં. એ કોણ છે ને કેવી છે? જાણે આકાશની પરી, અને એની ચાલ તો હરણી જેવી છે. એનું મુખડું પૂનમના ચાંદ છે, એના વાળની લટો ઉછળે ને એવું લાગે જાણે દૈયાનું મોજું ઉછળે. એટલે એટલી બધી રૂપાળી છે? એના હોઠેથી વેણ સરે ને એવું લાગે જાણે બદના ટીપા જરી રહ્યા છે. મારા કાળજાની આંબા ડાળે રાત દિવસ એનો કોયલ જેવો વાસ ટૂંકે છે, અને મારી આંખો સામે એના એક નહીં હજારો ગુલાબના ફૂલ જેવા ચહેરા દેખાય છે. તો એની યાદમાં ખૂબ પીડા થતી હશે ને? હાય, એમની ઘણી બધી ફિલ્મો આવી મહેશ નરેશની, જી નરેશભાઈની અદાકારી, મહેશ નરેશનું સંગીત. તો આજે ઘણા બધા એવોર્ડો એમને ગુજરાત સરકાર તરફથી પણ મળ્યા છે, બીજા ઘણા બધા અન્ય એવોર્ડો સેન્ટ્રલમાંથી પણ મળ્યા છે. તો એવા મહત્વના એવોર્ડો કયા તમારા ધ્યાનની અંદર છે? મહેશ નરેશ, હાજી, એટલા બધા એવોર્ડ એમને લીધેલા. અમારા પ્રાતિનાયક પટેલભાઈ જે અનાઉન્સર, એ તો કહેતા હતા કે કનોડિયાના માથામાં જેટલા વાળ છે ને એટલા તો એવોર્ડ એમની મળેલા છે. એટલે મહેશ નરેશ ગુજરાત સરકારે ઘણા એવોર્ડ આપ્યા, પ્લસ એમને દાદા સાહેબ ફાળકે નરેશભાઈ ને મળ્યો, અને બંગલામાં જાઓ ને તો બંગલો જાણે ભરેલો છે એવોર્ડ થી. બરોબર, એ એવોર્ડ નથી, એક એક એવોર્ડ પાસે એમનો સંઘર્ષ બોલે, એક એક એવોર્ડ પાસે એમણે કેટલું મહેનત કરેલી છે, એ મહેનત બોલે. ખાલી એવોર્ડ જોવાથી યોગ્ય નથી લાગતો મને, પણ એક એક એવોર્ડ માં મહેશ નરેશ ની પરસેવો, એમની મહેનત આપણને ભૂલી ઉઠે. અને છેલ્લે જયલલિતાજી, એમણે દરેક રાજ્યોના હીરો સુપરસ્ટાર, જેમની લોકચાળના બહુ હોય, લોકો જેને ભગવાન તરીકે માનતા હોય બરોબર, એવાને જયલલિતાજીએ એવોર્ડો આપી સન્માનિત કર્યા. એમાં અમિતાભ બચ્ચન શ્રી, રજનીકાંત શ્રી, કમલાશર, અને આપણા મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાને પણ આમંત્રણ આપેલું. આ ચાર જણનું એક સ્ટેજ ઉપર ભવ્ય
સરકારે તો એમને સ્વાગત કર્યા છે, સંસ્થાઓ એ કરેલા, વ્યક્તિઓ એ કરેલા છે, બીજા સ્ટેટ માંથી આમંત્રણ આપવામાં આવે છે, એ બહુ મોટી વાત છે. એ એમની એક શું કહેવાય, ઇમેજ, એમની કામગીરી અને એમની નામના, એટલે એ એમનું સન્માન હતું અને ગુજરાતનું નામ તો રોશન રોશન છે. જ્યારે ભાઈ સવાલ હતો સાથે જીવશું એમ. અત્યારે કોણ કે છે એમની હયાતી નથી, તમે એમના ગીતો સાંભળો, એમની ફિલ્મો જોવો, એમનું સંગીત સાંભળો, તો તમને મહેશ નરેશ ની હયાતી ની મહેસૂસ થશે, પ્રતિથી મહેસૂસ થશે. સાચી વાત. અને છેલ્લે લોકો કે છે કે ભાઈ મહેશ નરેશ નથી, એ આત્મા અમર છે, અમર છે. અરે સાહેબ, રીતુ કનોડિયા અને માન્ય રતનબેન શ્રી બંગલાના કમ્પાઉન્ડમાં મહેશ નરેશ ના મોટા પોતા સાથે મંદિર બનાવ્યું. બરોબર સાહેબ, તમે બંગલાની આગળ બગીચા જાઓ એટલે તમને એમ લાગે કે મહેશ નરેશ તો આ બેઠા. સાચી વાત. અને રતનબેન ને રીતુ કનોડિયા, મોનાબેન, રાજવી, સુરત કનોડિયા બોમ્બે થી આવ્યા હોય, સરજુબેન આવ્યા હોય, આ બધા એક એક કલાક એ મંદિર ની આગળ બેસે છે. અને એમને એમ જ થાય કે આ લોકો તો અમારી જોડે જોડે છે, જોડે છે. એટલે જોડે રહેજો ના પિક્ચર આવ્યું હતું ને, પણ જોડે રહેજો આખું કુટુંબ હતું અમે જોડે. અને છેલ્લે એમને કેન્દ્ર સરકાર નો શ્રી મહેશ કુમાર કનોડિયા મરણોપરાંત ઉનકે ભતીજે શ્રી હિતુ હિતેન્દ્ર નરેશ કનોડિયા એવં શ્રી નરેશ કનોડિયા મરણોપરાંત ઉનકી પત્ની શ્રીમતી રતન નરેશ કનોડિયા કલા લોક ગાયન શ્રી હિતુ નરેશ કનોડિયા. જગ થી નિરાળો મારો જગથી નિરાળો મારો સાયબો.
માર ગોરી મુને વાલી રે માર ગોરી મુને વાલી લાગે કેવી લટ કાળી રે ચાંદા થી એ પ્યારી મારી ચાંદણી હોવલા ચાંદા થી એ પ્યારી મારી ચાંદણી